गुड मॉर्निंग फ्रेंड्स, हूँ अजय त्रिवेदी। आज आप धोरण 9 विषय गणित में मित्रों चेप्टर 10 ना प्रेक्टिस बुक ना मोस्ट इम्पोर्टंट एक्जाम्पल जो रहा है। मित्रों आज एक्जाम्पल आज चेप्टर मित्रों धोरण 10 नी अंदर आटे आ एक्जाम्पल में बरोबर ध्यान राखी आ वीडियो ते जोवानुं राखजो। आज आप 7मा नंबर नो प्रेक्टिस बुक नो एक्जाम्पल जोईए तो पी केन्द्रित वर्तुळ। હવે જો અહીંયા પી કેન્દ્રિત વર્તુળમાં એબી અને સીડી બે સમાંતર જીવાઓ છે, કેન્દ્ર પી છે, એ એબી અને સીડી ની ક્યાં આવેલું છે, વચ્ચે છે, અને એબી બરાબર 48, સીડી બરાબર 40 સેમી અને વર્તુળની ત્રિજ્યા 25 સેમી હોય તો એબી અને સીડી વચ્ચેનું અંતર શોધવાનું છે, બરોબર। તો હવે આપણે એક વર્તુળ દોરી દઈએ, આ રીતે મોટું વર્તુળ દોરીએ, ચલો વર્તુળ, અને એમાં આપણે આ લઈ લઈએ પી કેન્દ્રિત વર્તુળ। એમાં બે જીવાઓ છે પણ અહીંયા શું કીધું છે, રકમ બરોબર સમજો, એબી અને સીડી ની વચ્ચે કેન્દ્ર પી છે, એટલે આ બાજુ એક જીવા અને આ બાજુ બીજી જીવા, આ બંને જીવાઓ સમાંતર, આ એબી અને આ સીડી જીવા અને એમની વચ્ચે આ કેન્દ્ર પી આવ્યું, બરોબર। ચાલો હવે શું કે છે, એબી નું માપ 48, એટલે આ માપ તમને આપ્યું છે એબી 48, સીડી બરાબર 40, એટલે આ માપ તમારું છે સીડી 40, બરોબર। હવે બરોબર ધ્યાન રાખો, તમને એબી અને સીડી વચ્ચેનું અંતર, એબી જીવા સીડી જીવા એ બંને વચ્ચેનું અંતર તમારે આ શોધવાનું છે, લંબ અંતર શોધવાનું છે, એટલે અહીંયા આપણે નામ આપી દઈએ એમ અને આ નામ આપી દઈએ એન, એટલે આ કાટખૂણો થાય, આ પણ કાટખૂણો થાય। હવે આ પીબી એ તમારી ત્રિજ્યા થાય, આ પીડી એ પણ તમારી ત્રિજ્યા થાય, એક જ વર્તુળની ત્રિજ્યાના માપ સરખા થાય, અને ત્રિજ્યાનું માપ આપણને આપેલું છે 25 સેમી, એટલે આ બંનેનું માપ કેટલું થાય 25। એટલે પહેલા આપણે ત્રિજ્યા વિશે આપણે લખી કાઢીએ, તો મિત્રો આપણે અહીંયા પહેલા લખીએ કે એક જ વર્તુળની બધી ત્રિજ્યાના માપ, બધી ત્રિજ્યાના માપ સરખા થાય, સમાન થાય, સમાન થાય, માટે અહીંયા જુઓ ત્રિજ્યા બરાબર, અહીંયા કઈ ત્રિજ્યાઓ છે, પી બી પી ડી, તો પી બી બરાબર પી ડી બરાબર એનું માપ આપણને આપેલું છે 25 સેમી, ક્લિયર। ચાલો હવે મિત્રો આપણે આ ઉપરની વાત કરીએ, તો એમાં આપણે પીએમ શોધવું પડે પહેલા, તો આપણે ઉપરનો ભાગ પહેલા પસંદ કરીએ, તો કાચી આકૃતિ દોરીએ, તો આ એબી આ લંબ આપણે દોરી લઈએ આમ, તો આ થશે તમારું પીએમ, આ પીબી, પીબી નું માપ થશે તમારું 25 આકૃતિમાં જુઓ, અને એબી બરાબર આ માપ થશે તમારું 48, ક્લિયર, એટલે જીવાનું માપ આપેલું છે। હવે મિત્રો આ કાટખૂણો થાય, હવે જુઓ આ પીએમ રેખાખંડ લંબ એબી રેખાખંડ, તો આપણે અહીંયા લખીએ પીએમ રેખાખંડ લંબ એબી રેખાખંડ, માટે એમ એ એબી રેખાખંડ નું મધ્ય બિંદુ છે અથવા મધ્ય બિંદુ થાય, માટે આ બંનેના માપ સરખા થાય, એટલે બે ઊભી લીટીઓ દોરી, એટલે એમ થાય કે એ એમ બરાબર એમ બી। ચાલો હવે મિત્રો આપણે જરૂર શેની છે, એમ બી ની, તો અહીંયા લખવાનું એમ બી બરાબર એ આ જીવાના માપ કરતા અડધા થાય, એટલે કે એક દૂતીયાંશ એબી, આ સૂત્ર યાદ રાખવાનું મિત્રો, માટે હવે આપણે અહીંયા લખીએ એમબી બરાબર
एक तृतीयांश गुणिया अड़तालीस बे छेद उड़ाड़ो चौबीस दू अड़तालीस माटे एम बी बराबर मित्रों केटला आव्या चौबीस सेमी એટલે આ માપ તમને મળી ગયું 24 સેમી ક્લિયર ચાલો હવે આપણે ત્રિકોણ પીએમબી લઈએ પાયથાગોરસ પ્રમેયની વાતો કરીએ તો જુઓ મિત્રો પીએમબી તો આપણે અહીં લખીએ ત્રિકોણ પીએમબી માં માપ ખૂણો એમ બરાબર 90 માટે પાયથાગોરસ પ્રમેય મુજબ સૂત્ર લખવાનું કયો કર્ણનો વર્ગ આ તમારો કર્ણ છે એટલે PB² બરાબર PM² વત્તા MB² માટે PB² એટલે જુઓ આકૃતિમાં 25 નો વર્ગ બરાબર PM² શોધવાના અને PB એટલે 24 નો વર્ગ 25 નો વર્ગ એટલે 25 25 625 PM² અને 24 ગુણ્યા 24 એટલે 576 થાય ક્લિયર ચાલો હવે આ બેની બાદબાકી કરવાની આ બરાબરની આ બાજુ લાવો તો 625 માઇનસ 576 બરાબર PM² માટે હવે ધ્યાન આપજો માટે PM² બરાબર 625 માંથી 576 બાદ કરો 15 માંથી 6 જાય તો 9 અહીંયા 11 માંથી 7 જાય તો 4 શૂન્ય કેટલા આવ્યા 49 તો અહીંયા લખીશું 49 માટે વર્ગ કાઢી નાખીએ તો PM બરાબર વર્ગમૂળમાં 49 થાય માટે PM બરાબર 49 નું વર્ગમૂળ 7 સેમી આવે ક્લિયર એટલે આ માપ મિત્રો તમને મળી ગયું 7 સેમી જો આ મળ્યું કયું મળ્યું PM આ માપ આવી ગયું 7 સેમી હવે એ જ રીતે આપણે નીચેનાનું લઈએ ચાલો તો આપણે સૌપ્રથમ અહીંયા કાચી આકૃતિ દોરી દઈએ ચાલો આ કાચી આકૃતિ આપણે આ રીતે દોરીએ છીએ તમારે પણ પરીક્ષામાં કાચી આકૃતિ દોરવાની એટલે દાખલાને સરળતાથી સમજી અને આપણે લખી શકીએ બરોબર અહીંયા આવશે પી આ પીડી એ ત્રિજ્યા થાય અને ત્રિજ્યાનું માપ તમે અહીંયા આકૃતિમાં જુઓ બરોબર આનું માપ 25 થાય બરોબર આ કાટખૂણો થશે અને સીડી જીવાનું માપ આપણને આપ્યું છે 40 સેમી ક્લિયર ચાલો હવે મિત્રો તમે બરોબર ધ્યાનથી જુઓ તો પીએન આ પીએન રેખાખંડ લંબ શું થાય સીડી રેખાખંડ તો પીએન રેખાખંડ લંબ સીડી રેખાખંડ માટે એમ એ સીડી રેખાખંડ નું મધ્ય બિંદુ થાય માટે આ સીએન અને એનડી એ બંનેના માપ સરખા થાય એટલે એનડી થાય આ રીતે એટલે હવે મિત્રો જુઓ આપણી પાસે જીવાનું માપ આપેલું છે જીવા સીડી તો આ માપ એનડી ની જરૂર છે તો અડધું થાય તો એનડી બરાબર એક દુત્યાંશ સીડી આ સૂત્ર યાદ રાખવાનું માટે શું થાય એનડી બરાબર એક દુત્યાંશ ગુણ્યા 40 બે 20 તો કેટલા થાય 40 માટે ND બરાબર 20 સેમી એટલે મિત્રો આ તમને મળી ગયા 20 સેમી ક્લિયર હવે તમે કાટકોણ ત્રિકોણ જુઓ આકૃતિમાં તો મિત્રો શું થશે તો અહીંયા આપણે લખીએ ત્રિકોણ PND માં માપ ખૂણો N બરાબર 90 માટે પાયથાગોરસ પ્રમેય મુજબ સૂત્ર લખવાનું આ તમારો કર્ણ થાય માટે PD² બરાબર
pn स्क्वेर वत्ता nd स्क्वेर आ तमारू पाइथागोरस प्रमेय नो सूत्र तैयार थयो। हवे मित्रों एमा किंमत मूको आकृति में जोईने pd एटले 25 नो वर्ग बराबर pn स्क्वेर एमना m अने nd 20 नो वर्ग थाय। मित्रों क्लियर? चलो હવે આપણે એક કામ કરી નાખીએ, આપણી પાસે જગ્યા નથી એટલે ભાગ પાડી દઈએ છીએ। ચલો હવે આપણે શું કરીશું, ધ્યાન આપજો બરોબર। 25 નો વર્ગ એટલે 25 × 25 એટલે 625 બરાબર pn સ્ક્વેર વત્તા 20 નો વર્ગ થાય 400। હવે 400 ને આ બાજુ લાવો, 625 માઇનસ 400 બરાબર pn સ્ક્વેર, માટે pn સ્ક્વેર બરાબર બાદબાકી કરીએ તો કેટલા આવે, 225 આવે। ક્લિયર? ચાલો હવે આ વર્ગ કાઢી નાખો તો pn બરાબર વર્ગમૂળમાં 225, માટે pn બરાબર 225 નું વર્ગમૂળ કેટલું થાય, 15 સેમી મળે। ક્લિયર? હવે તમે આકૃતિમાં જુઓ બરોબર ધ્યાનથી, તો pn આપણને મળ્યા, આ માપ તમને મળી ગયું 15 સેમી। હવે અહીંયા આકૃતિમાં જુઓ, pn બરાબર 15 સેમી મળે। હવે તમને રકમમાં શું કીધું છે, AB અને CD વચ્ચેનું અંતર શોધો, એટલે AB જીવા CD જીવા એ બંને વચ્ચેનું અંતર એટલે PMN શોધવાનું છે, એટલે આપણે કાચી આકૃતિ દોરી દઈએ અહીંયા। ચલો તો શું થાય, આ કાચી આકૃતિ દોરીએ છીએ, જુઓ ઉપર M નીચે N વચ્ચે P। ક્લિયર? ચલો હવે એની અંદર આકૃતિમાં જુઓ શું આપેલું છે, માપ એ લખો, MP બરાબર કેટલા આપ્યા છે, 7 આયા, અને PN બરાબર તમારી પાસે 15 આવ્યા। હવે તમારે અહીંયા જુઓ કુલ અંતર, એટલે અહીંયા આપણે લખીએ કે M' P' N હોવાથી, એટલે કે M PN એક જ લીટીમાં આવેલા છે એમ બતાવવા માટે M' P' N લખાય, માટે કુલમાં એટલે MN કુલમાં બરાબર MP વત્તા PN થાય, ટુકડાઓનો સરવાળો, આ ટુકડા છે અને એમનો સરવાળો કરવાનો, માટે MN બરાબર MP એટલે 7 વત્તા 15, માટે MN બરાબર 15 ના 5 20 ના 2 22, એટલે સરવાળો કર્યો તો શું આવ્યો જવાબ, 22 સેમી। હવે મિત્રો આટલે દાખલો પૂરો ન થાય, નવમામાં ચાલે પણ બોર્ડમાં જ્યારે લખતા હોઈએ ત્યારે જવાબ ફરજિયાત લખવો પડે, તો આપણે અહીંયા જવાબ લખીશું, જગ્યાઓ નથી એટલે આપણે જગ્યા અહીંયા શોધીએ કે AB અને CD એ શું છે, બે જીવાઓ, એ શું છે જીવાઓ, તો બે જીવાઓ AB અને CD વચ્ચેનું અંતર બરાબર, મિત્રો જુઓ કેટલું આવ્યું આપણું, 22 સેમી મળ્યું, તો બરાબર 22 સેમી આવું લખવું પડે। તો મિત્રો થોડાક હાર્ડ એક્ઝામ્પલ છે, પણ 2-3 વાર વિડીયો તમે રિપીટ કરી અને ગણતા રહેશો તો ચોક્કસથી દાખલાઓ આવડી જશે। તો નેક્સ્ટ વિડીયોમાં આવા એક અગત્યના એક્ઝામ્પલ સાથે ફરી મળીએ, ત્યાં સુધી ગુડ નાઇટ ફ્રેન્ડ્સ।